નમસ્કાર દર્શક મિત્રો, સમાતાઈન ભરૂચમાં આપ સૌનું સ્વાગત છે. ભરૂચ શહેરમાં જે રીતે ઘટનાઓ સામે આવી રહી છે, ભરૂચ નગરપાલિકા અહીંયા નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું છે. ત્યારે હાલ તાજેતરમાં જ કાસદ ગામમાં એક ડમ્પિંગ સાઇટ ઊભી કરવામાં આવી હતી અને ગેરકાયદેસર રીતે જે સરકારી જમીન હતી તેની માટી ચોરીનું કૌભાંડ સામે આવ્યું હતું. આપણે ઇન ભરૂચ ચેનલના માધ્યમથી માત્ર ડમ્પિંગ સાઇટ ચાલતી હોવાની માહિતી મળી હતી અને એના કવરેજમાં ઇન ભરૂચ ચેનલે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. આ સંદર્ભમાં વિપક્ષ હોય કે નગરપાલિકામાં વિપક્ષે ચીફ ઓફિસર હોય નગરપાલિકાના પ્રમુખ એમને રજૂઆત કરી હતી, પરંતુ સદંતર ગોળ ગોળ જવાબ મળ્યો હતો અને સમગ્ર કૌભાંડ આજે સામે આવ્યું છે. ભરૂચ નગરપાલિકા છેલ્લા 15 માસથી નગરપાલિકા એક ડમ્પિંગ સાઇટના મુદ્દે વિવાદમાં રહી છે. દર મહિને 5 લાખનો દંડ ચૂકવી રહી છે અને એ પણ પ્રજાના રૂપિયા. તો ભરૂચ નગરપાલિકા દ્વારા વિકાસના કામોમાં પ્રજાના રૂપિયાનો કેવો વેડફાટ થાય છે તે ઘટનાઓ સામે આવી રહી છે. આપણી સાથે જે મુલદ એટલે કે જે માંડવા ગામ પાસે જે ડમ્પિંગ સાઇટ ચાલતી હતી એમાં જે નગરપાલિકા ઉપર તેઓએ કેસ કર્યો હતો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં માંડવા ગામમાં, લગભગ 15 માસ પહેલા નગરપાલિકાને દંડ ભરવાનો ચુકાદો આપ્યો હતો. આપણી સાથે હસમુખભાઈ પરમાર છે. હસમુખભાઈ, આ બાબતે ભરૂચ નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો અને એમની સામે ફરિયાદ કરી હતી અને એના અનુસંધાનમાં આજે ભરૂચ નગરપાલિકા દર મહિને 5 લાખ રૂપિયાનો દંડ ચૂકવવા મજબૂર બની છે. આપણી સાથે વિપક્ષના નગરસેવક છે શમશાદભાઈ સૈયદ. આ શમશાદભાઈ, વિપક્ષના નગરસેવક તરીકે જે કાસદ ગ્રામ પંચાયતની હદમાં જે ડમ્પિંગ સાઇટ ચાલતી હતી એના મુદ્દે તેઓ આગળ આવ્યા છે અને એ ડમ્પિંગ સાઇટમાં 258 થી માંડી સીઆરપીસી અને આઈપીસી ની કલમ મુજબ તેઓ પણ ફરિયાદ કરનાર છે. આપણી સાથે અબ્દુલભાઈ કામઠી છે. અબ્દુલભાઈ કામઠીએ આ જે સમગ્ર કૌભાંડ કઈ રીતે ચાલતું હતું એના ગ્રામજનો લોકોએ જે એમને રજૂઆત કરી હતી એના અનુસંધાનમાં તેઓએ એક મીડિયા એટલે કે ઇન ભરૂચ ચેનલને આ બાબતે જાણ કરી હતી. ઇન ભરૂચ ચેનલે સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરી હતી અને તથ્યને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં જે ડમ્પિંગ સાઇટ ચાલતી હતી એની આજુબાજુના જે ખેત મજૂરો છે, ખેત મજૂરોને એવું કહેવામાં આવ્યું હતું કે કલેક્ટરનો ઓર્ડર છે અને આ સમગ્ર ઘટનામાં ઇન ભરૂચ ચેનલે તથ્ય તપાસ કરીને સમગ્ર કૌભાંડ ગેરકાયદેસર ચાલતું હોવાની ઘટનાઓને સામે લાવી છે. સૌ પ્રથમ આપણે જે સમગ્ર કૌભાંડને બહાર લાવનાર અબ્દુલભાઈ કામઠી જેને ઇન ભરૂચ ચેનલનો સંપર્ક કર્યો અને ઇન ભરૂચ ચેનલે સમગ્ર કૌભાંડને સામે લાવીને ભરૂચ નગરપાલિકાના ભ્રષ્ટાચારને ખુલ્લું પાડ્યું છે. અબ્દુલભાઈ, જે રીતે હાલમાં કાસદ ગ્રામ પંચાયતની હદમાં કેનાલની બાજુમાં તળાવ હતા, બે તળાવ હતા આજુબાજુમાં, એક કહેવાય છે કે એક તળાવને તો આ લોકોએ પૂરણ કરીને નાશ કરી દીધું છે, પરંતુ હાલ તો સીઓએ એક નિવેદનમાં એવું જણાવ્યું હતું કે એક ખાડો હતો ને એ સરકારી જમીન હતી અને એમાં અમે ડમ્પિંગ સાઇટ ઊભી કરી કોઈ પણ જાતના ઠળાવ વિના. અત્યારે ગામના લોકોની સ્થિતિ કેવી છે? ગામના લોકોએ તમને શું જણાવેલું છે કે ભાઈ આ ગેરકાયદેસર હતું કે કાયદેસર હતું? લગભગ આજુબાજુના તમામ જે ડોર ટુ ડોર કચરાવાળા હતા ભરૂચ શહેરના તમામ વોર્ડ, તમામે તમામ વોર્ડના ટેમ્પાઓ આ સાઈડ પર નકારતા હતા અને બિલકુલ ગેરકાયદેસર રીતે. મારા ઘણા મિત્રો અને ગામના આગેવાનોએ મને આ બાબતે જાણ કરી કે અબ્દુલભાઈ અમારા ગામમાં આવી ખોટી રીતે કચરો ઠલવાયેલો છે, તો અમે ફરી વખત ઇન ચેનલના મારા મિત્ર દિનેશભાઈને આ બાબતે જાણ કરી, અમે સ્થળ વિઝિટ લીધી. ત્યારે ત્યાં જઈને જોયું તો અમે પ્રથમ દિવસે જ 14 થી 15 ટેમ્પા ત્યાં પકડેલા અને તે અલગ અલગ ભરૂચના વોર્ડમાં હતા, જે રીતે ભોલાવનું કીધું, નંદીલાવનું કીધું, ઉમરાજનું કીધું. આ કચરો બિલકુલ ગેરકાયદેસર નખાયેલો હતો અને આ સંડોવડો અમારા સર્વપ્રથમ ભરૂચ નગરપાલિકાને આવે છે કે નગરપાલિકા કયા આધારે અહીંયા કચરો નાખતી હતી. બીજા નંબરે ગામના તલાટી અને આજુબાજુ ગામના સરપંચો, ખાસ કરીને કાસદ ગામની સીમમાં જો લાગતું હોય તો સૌથી મોટા જો જવાબદાર હોય તો કાસદ ગામના સરપંચ અને તલાટી. એટલા માટે કે તમારી ગામની સીમની અંદર જે જમીન છે સરકારી અને ગૌચરની, એમાં આ ગેરકાયદેસર કચરો નખાતો હતો, તમારે ધ્યાન પર કેમ ના આવ્યો? આજુબાજુમાં કાસદ, ઉમરાજ, મહુડલા, થમ આ બધા ગામોનો ત્યાં કાચરો નાખતા હતા અને એ ભયંકર દુર્ગમ માટી હતી અને કયા ઘણા લોકો એમાં બીમાર પણ થયા. એટલે સર્વપ્રથમ મારી દ્રષ્ટિએ તો ગામના સરપંચ અને ભરૂચ નગરપાલિકાની સૌથી જવાબદારી છે. અબ્દુલભાઈ, ખાસ વાત કરીએ તો તમે માની લો એક ગામના સરપંચ છો, તમારા ગામમાં આખા ભરૂચ શહેરના જિલ્લાનો આખો કચરો તમારા ગામમાં ઠલવાતો હોય અને તમે અજાણ હોય સરપંચ તરીકે, એ વાત ગળે ઉતરે છે? બિલકુલ આ તો ગલત વાત છે.
જ્યારે આટલા ભરૂચ, આખા ભરૂચ અને આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારનો કચરો તમારા ગામની સીમમાં જો આવતો હોય અને સરપંચ અજાણ હોય, એ બિલકુલ ખોટી વાત છે. આમાં સરપંચની સીધી સંડોવણી છે એ સ્પષ્ટ સાબિત થાય છે, અને ભરૂચ નગરપાલિકા સૌથી મોટી અને જવાબદાર છે. ખાસ વાત કરીએ તો સમગ્ર કૌભાંડમાં જે રીતે માટી કૌભાંડ લગભગ 10-12 વર્ષ પહેલા ચાલ્યું હશે, પરંતુ એક ભાજપના નેતાની સંડોવણી સામે આવી હોવાનું કહેવાય છે. અબ્દુલભાઈ, હાલ આપણે થોડા સમય પહેલા એક ટૂંક સમયમાં વાત થઈ હતી કે એટ્રોસિટી પણ આ પ્રકરણમાં થઈ. અમારા દર્શકોને ટૂંકમાં જણાવો કે ઘટના શું હતી. મને લોકોને જાણવા મળેલું છે કે જ્યારે આ સાઈઝની ઉપર માટી ખોદાતી હતી ત્યારે ત્યાં એક ગામના વ્યક્તિ સાથે, જેનું નામને સરનામું આપણે અત્યારે એ નથી કરી શકતા, પરંતુ ત્યાં એક ઘટના બનેલી કે જે માટી ખોદાઈ તેનો એક ગામના વ્યક્તિએ વિરોધ કરેલો, તે બાબતે એની સામે એટ્રોસિટી જેવી ફરિયાદનો પણ ઉલ્લેખ થયેલો છે એવું લોકો મુજબ અમને જાણવા મળેલું છે, અને તેનું પછી સમાધાન પણ થઈ ગયેલું. એટલે આ કૌભાંડ લગભગ આજથી 10-12 વર્ષ પહેલાં થયેલું છે. માટી કૌભાંડ ઉજાગર કરનાર ઇન ચેનલ છે, અને ઇન ચેનલે જે સરાહનીય કામગીરી કરેલી છે એના બદલ અમે ઇન ચેનલને આભારી છે. અને ભરૂચ નગરપાલિકાની બેદરકારી અમે સ્પષ્ટ સાબિત થઈ છે કે તમે પ્રજાના પૈસે આજે આ કૌભાંડ બળ પડ્યું, આ કૌભાંડને તમને દંડ થશે, દંડમાં તમે હાઈકોર્ટમાં જશો અને સુપ્રીમ કોર્ટમાં જશો, એમાં લાખો રૂપિયાની જે વકીલની ફી છે એ કોણ ભોગવશે? ભરૂચ નગરપાલિકા. તમે જ્યારે લાખો રૂપિયા વકીલોની પાછળ કરો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં, તો એ પ્રજાનો પૈસો છે, પ્રજાના કામમાં વાપરો નહીં. જ્યારે આપણે કોઈ કામો કરાવવો હોય તો રોડ પર ઉતરવું પડે, ચક્કાજામ કરવો પડે, તમારું ધ્યાન દોરવું પડે. લાખો રૂપિયા જો તમે દંડ પેટે ભરતા હોય તો એ જ પૈસા શું કામ ખોટા કામો કરો? તમારી પાસે વિશાળ જગ્યા છે. અત્યારે તમને સરકાર સાહેબે 5 વર્ષ પહેલા જગ્યા ફાળવેલી છે વિલાયત જીઆઈડીસી ની અંદર, કેમ તમે એનો ઉપયોગ નહીં કરતો? અસંખ્ય મોટી જગ્યા છે, આખા ભરૂચ જિલ્લાનો કચરો ત્યાં સમાવેશ થઈ શકે એવું છે, પરંતુ તમે ખાલી ફક્ત ત્યાં ઉદઘાટન કરીને એ જગ્યાને મૂકી રાખેલી છે. એટલે બિલકુલ અમારા જો ગુનેગાર સૌથી મોટો કોઈ હોય તો ભરૂચ નગરપાલિકા અને કાસઠ પંચાયત છે. ખાસ વાત કરીએ તો જે રીતે અબ્દુલભાઈ હાલ ઘટનાને સામે લાવ્યા છે, 10-12 દિવસ પહેલા જે આ જે અહીંયાથી માટી ઉલેચવામાં આવતી હતી એ ટ્રક ચાલક જોડે એની માથાકૂટ થઈ હતી અને એ બાબતે એટ્રોસિટી થઈ હતી, પરંતુ આ સમગ્ર કૌભાંડમાં એટ્રોસિટીમાં હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો હતો અને કદાચ સમાધાનના અનુસંધાનમાં એફઆઈઆર રદ પણ કરવામાં આવી છે. પરંતુ આ સમગ્ર કૌભાંડમાં તથ્ય શું છે એની પાછળ પણ ઇન ભરૂચ ચેનલ તલસ્પર્શી તપાસ કરશે. આપણી સાથે ખાસ વાત કરીએ તો હસમુખભાઈ પરમાર છે. હસમુખભાઈ, અગાઉ માંડવા ગામમાં મુલદ મુદ્દે વિવાદ ઉભો કર્યો હતો અને એ બાબતે નગરપાલિકાને ઝૂકવું પડ્યું હતું. નગરપાલિકા હાલ પ્રજાના રૂપિયે દર મહિને 5 લાખ રૂપિયા ચૂકવી રહી છે. હસમુખભાઈ, સમગ્ર ઘટના શું હતી? માંડવા ગામની ડમ્પિંગ સાઇટની ઘટના કેવી હતી? અમારા દર્શકોને ટૂંકમાં જણાવો કે પ્રજાના રૂપિયા નગરપાલિકા કઈ રીતે વેડફી રહી છે. 2011 થી હું આ ભરૂચ નગરપાલિકાની જતભૂમિ જેવી કૃત્ય, જે રીતે એ ગેરકાયદેસર કોઈની જમીન લઈને ત્યાં કચરો નાખી રહી છે, તે પાછળ હું 2011 થી હતો. બાદમાં મેં સૈદ્ધાંતિક રૂપનો પત્ર લખીને ભરૂચ નગરપાલિકા પાસે ખુલાસો માગ્યો હતો, પરંતુ ભરૂચ નગરપાલિકાએ તે ન આપતા મારે ઓનરેબલ નેશનલ ક્રિમ ટ્રિબ્યુનલ પુણેમાં 2015માં મેં અરજી કરી હતી. એ અરજીને ઓનરેબલ ટ્રિબ્યુનલે ગ્રાહ્ય રાખતા 28 એપ્રિલે 2016માં ભરૂચ નગરપાલિકાની જવાબદારી છટી કરી હતી અને ઓનરેબલ ટ્રિબ્યુનલે આ ભરૂચ નગરપાલિકાની બે જવાબદારી ઉજાગર કરી હતી અને 50,000નો દંડ પણ તે જ સમયે ફટકાર્યો હતો. એ જ સંદર્ભે પહેલીવાર કદાચ બન્યું હશે કે જીપીસીબીને પણ ઓનરેબલ ટ્રિબ્યુનલે 25,000નો દંડ ફટકાર્યો હતો અને તેમાંથી 25% સીઓ અને 25% જીપીસીબીના ચેરમેન પાસેથી વસૂલ કરવાનો પણ ઓર્ડર એની અંદર લખેલો હતો. તે બાદ ભરૂચ નગરપાલિકાને કચરો ત્યાંથી ઉઠાવવા માટેનો ઓર્ડર કર્યો હતો અને તે પ્રમાણે ભરૂચ નગરપાલિકાએ બાહેધડી પર આપી હતી. બાદ ઓનરેબલ ટ્રિબ્યુનલે મોટા સોરવા ગામ તાલુકો ઝઘડિયામાં 16 હેક્ટર એટલે કે 80 વીંગા જમીન આ કચરાનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નિષ્કાસન કરવા માટે ફાળવી હતી, પરંતુ તેઓ પોતાની મરજી મુજબનું કામ કરતા હોય એમ લાગ્યું અને તેઓ મારા આ ચુકાદાની આગળ પ્રિન્સિપલ બેન્ચ ન્યૂ દિલ્હીમાં તેમણે અપીલ કરી, તો શું કહેવાય કે બકડું કાઢતા ઊંટ પેઠું એમને ત્યાં 5 લાખનો દંડ ફટકારવાનો ઓર્ડર કરી દીધો, જે ઓર્ડર 10 જુલાઈ 2018ના રોજ કર્યો હતો અને એમણે 24 માસનો સમય માગ્યો હતો, પરંતુ તે
24 માસના સમયની માંગણીને નકારી હતી ઓનરેબલ ટ્રિબ્યુનલે અને એમને 3 માસનો સમય આપી જ્યાં સુધી માંડવા ગામની સીમમાં 45,000 થી 50,000 ટન જેટલો કચરો ત્યાંથી ઉઠાવી લેવામાં ન આવે તે સમય મર્યાદા સુધી એમણે 5 લાખનો દંડ ભરવો પડશે અને અત્યારે ભરી રહી છે અને એ પ્રમાણે 75% જીપીસીબીને ચૂકવવાનો છે અને 25% સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નવી દિલ્હીને ચૂકવવાનો છે અને છેલ્લી માહિતી પ્રમાણે એ લોકો ચૂકવી રહ્યા છે જેનો મને જીપીસીબી તરફથી એક લેટર પણ આવ્યો છે બાદ એ લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા તો સુપ્રીમ કોર્ટમાંથી પણ ભરૂચ નગરપાલિકાને જે અરજી હતી એ નકારી કાઢી અને માનનીય સુપ્રીમ કોર્ટે એમને જે પ્રમાણે પ્રિન્સિપલ બેન્ચ નવી દિલ્હી ગ્રીન ટ્રિબ્યુનલનો જે ઓર્ડર હતો એ ઓર્ડરનું અનુપાલન કરવા માટે સુપ્રીમ કોર્ટે પણ એમને જણાવ્યું છતાં પણ આ ભરૂચ નગરપાલિકા એટલી બધી નથાળી થઈ ગઈ છે કે સુપ્રીમ કોર્ટના પણ ઓર્ડરને માન્ય નથી રાખતી અને અત્યારે જેમ જાણવા મળ્યું છે ભાઈ પાસેથી કે કાસત ગામમાં આ પ્રમાણેનો કચરા નાખવાનું ગેરકાયદે કૌભાંડ કર્યું છે એ એક જધન્ય કૃત્ય છે પર્યાવરણના સંદર્ભે જો એમ કહીએ તો અતિશયોક્તિ નથી તમારું શું માનવું છે 258 એ ભ્રષ્ટાચારની કલમ છે પરંતુ આપણે આઈપીસીની કલમ પણ લાગે છે 268, 269, 270 અને 278 અને સીઆરપીસીની કલમ લાગશે 133 મુજબ તો એમાં એક કલમમાં શું થાય છે એફઆઈઆર થાય છે કે પછી માત્ર કોર્ટમાં જવું પડે છે નહીં નહીં કોર્ટનું પ્રકરણ સિવિલ હોય તો આપણે કોર્ટમાં જઈએ અને કોર્ટ એ સિવિલ છે અને આ છે ક્રિમિનલ એટલે કે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ હેઠળ આપણે ફોજદારી ગુનો દાખલ કરી શકીએ છીએ અને તે 278, 278 વાયુ પ્રદૂષણ માટે 278 જળ પ્રદૂષણ માટે અને 268 અને 269 એ જાહેર ઉપદ્રવ જેવી ઘટનાઓ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે અને ખાસ વાત કરતો હસમુખભાઈ 133 સીઆરપીસીની કલમ એમાં શું થાય જી 133 સીઆરપીસી કલમ જાહેર ઉપદ્રવ માટેની છે અને તે માનનીય પ્રાંત ઓફિસર એટલે જે તે વિસ્તારના નાયબ કલેક્ટરને એ અરજી આપણે રજૂઆત કરવાની હોય છે અને તે ઓર્ડર કરીને પછી એને એ પ્રમાણે ચલવે છે ખાસ વાત કરીએ તો દર્શક મિત્રો આપણે જાણીને આશ્ચર્ય થશે કે ભરૂચ નગરપાલિકા આ બાબતે કોઈ પણ જાતનો ઠરાવ નથી કર્યો તો હસમુખભાઈ ટૂંકમાં અમારા દર્શકોને જણાવો કે આમાં આરોપી કેટલા લોકો બની શકે છે સીઓ છે નગરપાલિકા પ્રમુખ છે કે એની સાથે સંડોવાયેલ હોય કે જેણે માટીનું ખોદકામ કરેલું શું માનવું છે તમારું જી જી ઓનરેબલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ જે 2005માં પસાર કરવામાં આવ્યો હતો એની કલમ 28 પ્રમાણે જો કોઈ સરકારી એન્ટિટી જો ગુનો આચરે તો એનો જે વડો હોય એટલે કે જે પણ સીઓ હોય કે જે હોય તે એ સીઓ સીધા આમાં ગુનેગાર તરીકે આરોપી તરીકે એને દર્શાવવામાં આવે છે ખાસ વાત કરીએ તો કાસત ગ્રામ પંચાયતની હદમાં સરપંચની પણ ક્યાંક મિલીભગત હોય એવું સામે આવેલું છે કારણ કે જ્યારે આ ડમ્પિંગ સાઇટ ચાલુ હતી ત્યારે ડમ્પિંગ સાઇટ દરમિયાન જે કચરો નાખવા આવતા હતા અને આજુબાજુના જે ખેત મજૂરો હતા એમણે પણ આ બાબતે વિરોધ કર્યો હતો તો એમણે પણ જે સરપંચ છે તેમણે એવું જણાવ્યું હતું કે કલેક્ટરનો હુકમ છે અને કલેક્ટરના હુકમથી જ આ સમગ્ર કચરો અહીંયા ઠાલવવામાં આવે છે પરંતુ અત્યારે જે આપણે સ્થળની નિરીક્ષણ કરેલું હતું ઇન ભરૂચ ચેનલ હોય કે પછી વિપક્ષ હોય કે નગરપાલિકા પણ જે સ્થળ નિરીક્ષણ કરતા જે મોટું તળાવ હતું જે સીઓ માત્ર ખાડો કરી રહ્યા છે જે સરકારી જમીન હતી ગોચરની જમીન હતી તેવું સામે આવ્યું છે પરંતુ જે કચરો જે તળાવ જે પાણીની ઉપર જે કચરો નાખવામાં આવ્યો છે જો એ માણસ કોઈ પણ આપણા માનુષ્ય હોય કે કોઈ પણ ત્યાં ઘટના ઉપર કોઈનું મર્ડર કરીને જો એને નાખી પણ દેવામાં આવે ને તો એની ડેડ બોડી સુધા આ તળાવમાંથી મળી શકે તેવી અહીંયા વાત આવી છે કે કોઈ માણસ હોય કે કોઈ પણ સ્ત્રી હોય કે કોઈ પણ પુરુષ કોઈ પણ અણબનાવ બન્યા હોય અને એને મારી નાખે અને એને જો તળાવમાં ફેંકી દેવામાં આવે તો તેની ડેડ બોડી સુધા મળે તેવી પણ સ્થિતિ ત્યાં નથી આપણી સાથે વિપક્ષના સંસદભાઈ સૈયદ છે વિપક્ષના સંસદભાઈ સૈયદે કોંગ્રેસના તમામ હોદ્દેદારો સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું ખાણ ખનિજ વિભાગ હોય કે પછી જીપીસીબી હોય તેમણે સ્થળ નિરીક્ષણ કરીને સમગ્ર ઘટનાનું તલસ્પર્શી તપાસ કરી હતી અને પંચનામા કર્યા હતા સંસદભાઈ તમે જે સ્થળ નિરીક્ષણ કર્યું હતું તમને એવું લાગે કે જે સીઓ કહી રહ્યા છે કે ભાઈ આ એક ખાડો હતો તમને ખાડો દેખાય છે કે આજુબાજુના તળાવો દેખાય છે પહેલા તો આભાર ઇન ભરૂચ ચેનલને ખાસ કે આ પ્રકરણના ઉપર પ્રકાશિત પાડવા માટે ખાસ કરીને જ્યારે આ પ્રકરણ બહાર આવ્યું અને વિપક્ષ તરીકે એક અમારી ભૂમિકા હોય એ ભૂમિકા અમે નિભાવી છે અને અમે તાત્કાલિક ધોરણે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખશ્રીને મળ્યા
પણ આ મુદ્દે નગરપાલિકાના પ્રમુખ આજે શહેરના પ્રથમ નાગરિક હોય અને નગરપાલિકાનો તમામ વહીવટ આજે પ્રમુખ થકી થતો હોય અને પ્રમુખને આ પ્રકરણ માટે આજે કોઈ ખુલાસો ના આપતા હોય એટલે સૌથી મોટો કહી શકાય કે પ્રમુખનું મૌન પણ ઘણું બધું કહી શકે છે કે એમને મૌન કેમ રહેવું પડે છે આવા આવા એક ગંભીર મુદ્દા પર. નગરપાલિકાના સીઓ સાહેબને અમે મળેલા છે આ મુદ્દે, ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર બી અમને જાણ કરી કે એક ત્યાં ખાડો હતો અને ખાડો હતો અને ગ્રામ પંચાયતના કહેવા પ્રમાણે અમે ત્યાં નાખેલો છે કચરો. એટલે અમે ત્યારે બીજા જ દિવસે એ સ્થળ તપાસ કરી અને સ્થળ તપાસના અંદર અમે જીપીસીબીના અધિકારી અને ખાન ખનીજના અધિકારીને બી ત્યાં હાજર રાખ્યા અને એમની રૂબરૂમાં ત્યાં સ્થળ તપાસ કરી. પણ સ્થળ તપાસ કરતાં ત્યાં માલુમ પડ્યું કે ખાડો નહોતો, આખી સરકારી જગ્યા હોય કે ગૌચર જગ્યા હોય એ જગ્યાના અંદર માટીનું ખોદકામ થયું છે અને માટીનું ખોદકામ બી નાનું મોટું નહીં, 100x100 અને 50-80 ફૂટ ઊંડું. જ્યારે સરકારી ધારાધોરણ મુજબ જે ખોદકામ થવું જોઈએ, અગર જો પરવાનગી હોય તો પણ આટલું મોટું ખોદકામ ના જ કરી શકે એટલું મોટું ખોદકામ એ જગ્યા પર થયું છે. એટલે સીધો આના ઉપર પ્રકાશિત એ પાડવામાં આવે છે કે આ ખાડો જે તે સમયમાં જેટલા વર્ષ પહેલાં બી પડેલો હશે એ ખાડાને પૂરવા માટે જે તે વ્યક્તિએ અથવા તો જે તે રાજકીય આગેવાન હોય, જે તે રાજકીય પાર્ટીનો આગેવાન હોય, એ આગેવાને નગરપાલિકાના ચીફ ઓફિસર હોય કે પ્રમુખ હોય તેના પર દબાણ કરીને કે અથવા તો પછી એમની સંમતિ લઈને એમને આ કચરો ત્યાં નાખવા માટેના આજે નગરપાલિકાના તમામ કચરો ભરૂચ શહેરમાંથી નીકળતો ત્યાં નાખીને અનલીગલી ડમ્પિંગ સાઇટ બનાવી હતી. એટલે ત્યાં જઈને અમે જોયું એટલી પુષ્કળ ગંદકી છે, પુષ્કળ ત્યાં તમે જુઓ તો આખો વિસ્તાર આજે ધુમાડાથી સળગી રહ્યો છે, ત્યાં કચરો સળગાવી રહ્યા છે લોકો, આજુબાજુના ખેતરને નુકસાન થઈ રહ્યું છે, સ્વાસ્થ્ય માટે નુકસાન છે, મેઇન રોડ છે ત્યાંથી પાણીની કેનલ જઈ રહી છે, જે પાણીની કેનલ આજુબાજુના ગામોમાં પાણી પહોંચી રહ્યું છે. એટલે ઘણા એવા પ્રશ્ન છે, આ એક નાનો ઇસ્યુ નથી પણ બહુ ગંભીર મુદ્દો છે અને ખાસ કરીને અમે આ મુદ્દે આગળ પણ જે બી કાર્યવાહી થવાની છે કાર્યવાહીના અંદર બી અમે આગળ જવાના છે. ખાસ વાત કરે તો આજ દિન સુધી ભરૂચ નગરપાલિકામાં વિપક્ષીએ 258 નથી કરી, પરંતુ આ સમગ્ર કૌભાંડમાં તથ્ય સામે આવ્યું છે અને એના કારણે કદાચ 258 પણ કરવાના છે. સંસદ અમારા દર્શકોને ટૂંકમાં જણાવો કે આપણે નગરપાલિકાના કાન કેવી રીતે મચાવીશું. આ એકદમ ખુલ્લો મુદ્દો છે, દેખાતો મુદ્દો છે કે આ ગુનાહિત પ્રવૃત્તિ થઈ છે. એક ગુનાહિત પ્રવૃત્તિને છુપાવવા માટે બીજો ગુનો આ લોકોએ કરેલો છે, ભરૂચ શહેરને સ્વચ્છ કરવા માટે બીજાનું ઘર ગંદુ કરેલું છે. તમામ પાસા તમે જુઓ તો તમામ પાસે નગરપાલિકા આનંદ સૌથી મોટી જિમ્મેદારી નગરપાલિકાની બને છે અને જવાબદારી નગરપાલિકાની બને છે. ગુના આના અંદર જે કંઈ બી થયા છે એના પાછળ બી નગરપાલિકાના ચીફ ઓફિસર હોય કે પ્રમુખ હોય એ બંને આના પાછળ જવાબદાર છે અને એમને જવાબદારી પોતાની નિભાવીને, નૈતિક જવાબદારી નિભાવીને તાત્કાલિક ધોરણે ભરૂચ નગરપાલિકાના પ્રમુખે પહેલાં રાજીનામું આપવું જોઈએ. નગરપાલિકાના ચીફ ઓફિસર પણ આ મુદ્દે તાત્કાલિક ધોરણે, સરકારે બી આ મુદ્દે ચીફ ઓફિસરને ઘેરામાં લઈને એમની બી તપાસ કરવી જોઈએ અને તપાસ કમિટી નિમાવી જોઈએ. કેમ કે ભરૂચ શહેરના અંદર નાનામાં નાનું કામ હોય, એક ખાડો પૂરવાનો હોય છે તો પણ નગરપાલિકાના અંદર ભરૂચના લોકોએ આંદોલન કરવા પડે છે, એક ખાડા પૂરવાની પરવાનગી બી ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ લેવી પડે છે. ત્યારે આટલું મોટું કૌભાંડ આચરવા માટે કઈ રીતે તમે કોઈ પણ ઠરાવ, કોઈ પણ પરવાનગી વિના ત્યાં કચરો ઠાલવેલો છે, એટલે નગરપાલિકા આના અંદર સૌથી મોટી જવાબદારી બને છે. આગળના બોર્ડની મિટિંગ હશે કે આગળના કોઈ બી કાર્યક્રમ હશે, અમે એના અંદર નગરપાલિકાના પ્રમુખનું અને અધિકારીના ઉપર તપાસ બેસે એ માટેની માંગ કરીશું. મીડિયાના માધ્યમથી જોયું હશે, જ્યારે પણ આ એક ભાજપનો જે માજી સભ્ય કહી શકાય જિલ્લા પંચાયતનો જે તે સમયે સત્તા પર હતો, સત્તા પર હોવાના કારણે એ દરમિયાન આ માટી ચોરીનું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને એ કૌભાંડને દબાવવા માટે ભરૂચ નગરપાલિકાના ભાજપના જ નગરસેવકોને નિશાન બનાવીને તેમણે તેઓની મિલીભગતમાં આખા માટી કૌભાંડ ઉપર પડદો પાડવાનો પ્રયાસ કર્યો છે. તો તમને કેવું લાગે છે કે ભાજપના રાજમાં માટી ચોરી હવે સામે કૌભાંડ આવી રહ્યા છે? પહેલા ચાલતું હતું, અનેક કૌભાંડો બહાર આવેલા છે નગરપાલિકાના વિસ્તારમાં હોય, પણ તમને આ જે રીતે હાલ કૌભાંડ વાયુ પ્રદૂષણ હોય કે જળ પ્રદૂષણ હોય, ગંદકીનું સામ્રાજ્ય હોય,
તમને કેવું લાગે છે કે ભરૂચ નગરપાલિકા સામે વિપક્ષનું વલણ કેવું હશે? આનંદ સ્પષ્ટ દેખાય છે કે ત્યાંથી માટીની ચોરી થઈ છે, અને ખાસ કરીને હું સરકારને બી કહેવા માંગુ છું આપના માધ્યમથી, ત્યાં જે ગ્રામ પંચાયતની સીમમાંથી સરકારી જમીન હોય કે ગૌચર જમીન હોય, જો ત્યાંથી માટી નીકળી છે તો માટીની રોયલ્ટી તો સરકારમાં જમા થઈ હશે ને? એ બી એક બહુ મોટો પ્રશ્ન છે. સરકારના ચોપડે કેટલી રોયલ્ટી જમા થઈ છે એ બી સરકારે આના ઉપર ધ્યાન આપવું જોઈએ. અને કયા સમયે કયા સભ્ય ત્યાં હતા, કયા સરપંચ હતા કે કયા પછી આગેવાન રાજકીય હતા જેના હિસારે આખું કામ થયું છે, તેના પર બી સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ અને આના ઉપર તપાસ કરવી જોઈએ. બીજી વસ્તુ ખાસ કરીને આ મુદ્દે, ત્યાં માટી ઘણા મોટા પ્રમાણમાં ચોરી થઈ છે. નગરપાલિકાના અંદર બી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને જે તે રાજકીય આગેવાનનું નામ આવે છે એ બી ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે. એટલે એ ત્યાં સ્પષ્ટ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીના અંદર ગેરપ્રવૃત્તિઓ ગેરરીતિ થાય છે, એ તો એકદમ સ્પષ્ટ આના ઉપર નજર આવે છે. અને નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર હોય કે જે તે અધિકારી હોય, તમામને આ મુદ્દે સરકાર કડકમાં કડક પગલાં લે અને રિકવરી માટે બી આ મુદ્દે એમની પાસેથી રિકવરી કરે. ના તો સરકારી ના તો આ પબ્લિકના રૂપિયા પર આ લોકોને દંડ ફટકારે. જે તે સભ્ય ઇન્વોલ્વ હોય, જે તે ચીફ ઓફિસર ઇન્વોલ્વ હોય, પ્રમુખ ઇન્વોલ્વ હોય, તો પ્રમુખ પાસેથી બી રિકવરી માટેનું કરે. કેમ કે આ સાઈડના ઉપર 24 કલાક ત્યાં મશીનરી કામ કરતી હતી, જેસીબી કામ કરતું હતું, એક એક જેસીબીનું બિલ લાખોનું બનતું હતું. એટલે તમામ આ સાઈડ પર જેટલો બી ખર્ચો થયો હોય, કેમ કે ગેરકાયદેસર ડમ્પિંગ સાઈડ છે, એટલે તમામ ખર્ચા માટે બી અમે રિકવરી માટે બી અમે આના અંદર કેસ દાખલ. ખાસ વાત કરે તો વિપક્ષ આ બાબતે કલેક્ટરમાં 258 કરશે, પરંતુ આપણી સાથે હસમુખભાઈ પણ છે અને કાયદાના જાણકાર પણ છે. હસમુખભાઈ, જે રીતે હાલ તો વિપક્ષ તો એમની ભૂમિકા ભજવશે જ, નગરપાલિકાની પોલ છદી કરવા માટે પણ આગળ આવશે, પણ તમને કેવું લાગે હાઈકોર્ટમાં આ બાબતે જો ફરિયાદ દાખલ થાય, પિટિશન દાખલ થાય, તો નગરપાલિકા સામે શું કાર્યવાહી થઈ શકે છે? જી ચોક્કસ, હાઈકોર્ટમાં 226 બંધારણની કલમ 226 પ્રમાણે અરજી થઈ શકે, અને પીઆઈએલની ગાઈડલાઇન પ્રમાણે હાઈકોર્ટ અથવા ડાયરેક્ટ માનનીય સુપ્રીમ કોર્ટમાં પણ આમાં સીધી અરજી થઈ શકે, અને એ બાબતે જે તે કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ અથવા ટ્રિબ્યુનલ એ આપણી અરજી સ્વીકારી અને એની પર સુનાવણી કરશે, જેમાં જવાબદાર તરીકે મુખ્ય જવાબદારી ભરૂચ નગરપાલિકાની એટલે કે સીઓ સાહેબ, પછી માનનીય કલેક્ટર, તદુપરાંત જીપીસીબીની પણ રિસ્પોન્ડન્ટ તરીકેની ભૂમિકા એમાં હશે. ખાસ વાત કરે તો જે રીતે માંડવા ગામના કૌભાંડમાં જે રીતે હસમુખભાઈ દંડ કરાવ્યો હતો, એ રીતે કાસદ કૌભાંડમાં દંડ નહીં પરંતુ ફોજદારી ગુનો દાખલ થઈ શકે છે, સજાનું પણ હુકમ થઈ શકે છે, અને એ સજાના જે ભોગ બનનારા હશે એ ભરૂચ નગરપાલિકા હશે, નગરપાલિકાના પ્રમુખ હશે, સીઓ હશે, ગ્રામ પંચાયતના સરપંચ હશે, તલાટી હશે, અને જે માટી ચોરીનું કૌભાંડને જે અંજામ આપ્યો છે તે તમામ આ સમગ્ર કૌભાંડમાં આરોપી બની શકે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ભરૂચ નગરપાલિકા હંમેશા વિવાદમાં રહી છે અને પ્રજાના રૂપિયાનું આંધાણ કરતી રહી છે, ત્યારે આ સમગ્ર કૌભાંડમાં વિપક્ષ તો પોતાની ભૂમિકા ભજવશે, પરંતુ હસમુખભાઈ પણ જે રીતે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે, કાસદ કચરા કૌભાંડ, એમાં પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરશે, જીપીસીપીમાં ફરિયાદ કરશે અને સમગ્ર કૌભાંડને સામે લાવશે, પરંતુ આ સમગ્ર કૌભાંડમાં ભરૂચ નગરપાલિકાના જે બે જવાબદાર અધિકારીઓ છે તે પોતાના ખર્ચે આ સમગ્ર કેસમાં ઇન્વોલ્વ કરે, નગરપાલિકાનો એક પણ રૂપિયો ન લઈ શકે એવું જે વિપક્ષના નગરસેવક છે તેમણે પણ આ બોર્ડમાં ઠરાવ કરાવવાની જરૂર છે કે જે સમગ્ર કૌભાંડ આવ્યું છે એમાં વકીલની ફી હોય કે પછી કોઈ પણ દંડ ભરવાનો આવે એ એક રૂપિયો પણ નગરપાલિકામાંથી ચૂકવવામાં ન આવે એ બાબતે પણ તેઓએ વિપક્ષે આગળ આવવાની જરૂર છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ કચરા કૌભાંડ, સમગ્ર કચરા કૌભાંડમાં આવનારો દિવસ એટલે કે આવનારો સમય નગરપાલિકા માટે કેવો હશે. હાલ તો આ ઇનભરૂચ ચેનલના અહેવાલો બાદ એ ડમ્પિંગ સાઇડ ઉપર કચરો નાખવાનું બંધ કરી દેવાયું છે, ગ્રામજનો પણ ક્યાંક ને ક્યાંક જાગૃત થયા છે, કારણ કે જે ડમ્પિંગ સાઇડ ચાલે એની બાજુમાં આજુબાજુમાં જે ખેતરો છે એમાં ભૂંડોનો ત્રાસ વધી ગયો છે, ભૂંડોના કારણે એમના ખેતીને નુકસાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ સમગ્ર કૌભાંડમાં ઇન ભરૂચ ચેનલનો સિંહ ફાળો રહ્યો છે, અબ્દુલભાઈ કામટીએ પણ સમગ્ર કૌભાંડને બહાર લાવવામાં પણ સિંહ ફાળો અને સારી ભૂમિકા ભજવી છે, અને ગ્રામજનોના હિતમાં આ પ્રશ્ન હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર કૌભાંડમાં હવે ભરૂચ નગરપાલિકા ની સામે શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું. કેમેરામેન કેતન રાણા સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ.